नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारो मारो यूट्यूब चैनल अंदर। धोरण आठ विज्ञान विषय की आप बात कर रहा है, जेमा पांचमो पाठ आए थे कोलसो और पेट्रोलियम। आ पाठना जो स्वाध्याय प्रश्नोत्तर है आप विडियो अंदर चर्चा करवाना है, तो अलग अलग विडियोस थकी तमने माहिती पण मळती रहेशे अने स्वाध्याय प्रश्नोत्तर आना परीक्षा माटे पण उपयोगी थशे। तो चेनल सब्सक्राइब कर लो जेथी करीने आवा बीजा विडियोस छे मुकाय तो तमने जाण थाय कि आ विडियो मुकायल छे, एटले सब्सक्राइब जरूरथी करजो। साथ तमारा मित्रों ने पण आ विडियो शेर करजो जेथी करीने एमने पण उपयोगी थई शके। अलग अलग स्वाध्याय प्रश्नोत्तर छे ए कया जवाबो आवे छे ए तमे अंत सुधी जोजो जेथी करीने तमने पण ख्याल आवे। तो एमां पहेलो प्रश्न छे, सीएनजी अने एलपीजी ने बर्तन तरीके वापरवामां शुं फायदा छे? तो एना फायदा तमारे लखवाना छे। तो मैं जवाब लखी सकिए कि सीएनजी अने एलपीजी ने बर्तन तरीके वापरवाना फायदा छे। पहेलुं छे सीएनजी अने एलपीजी छे स्वच्छ बर्तनों छे। बीजू आ बंनेनो वपराश छे ओछू प्रदूषण करे छे। त्रीजू सीएनजी नो उपयोग विद्युत उत्पादन माटे करवामां आवे छे। चौथू सीएनजी नो सौथी मोटो फायदो ए छे कि तेने घर के कारखानामां पाइपलाइन थी पहोंचाड़ी शकाय छे। पांचमू तेमनो सीधो ज दहन माटे उपयोग करी शकाय छे। प्रश्न बीजो छे, रोड ने समतल करवा माटे वपराती पेट्रोलियम नी पेदाशनुं नाम जणावो। तो जवाब लखी शकीए कि पेट्रोलियम नी पेदाश बिट्यूमिन रोड समतल करवा माटे वपराय छे। त्रीजो प्रश्न आवे छे, मृत वनस्पतिमांथी कोलसो कई रीते बने छे ते वर्णवो। आ प्रक्रियाने क्या नामथी ओळखवामां आवे छे? जवाब छे, लगभग 300 मिलियन वर्ष पहला पृथ्वी परना नीचाणवाळा भेजयुक्त विस्तारों में गीच जंगलों होता। केटलीक कुदरती आफतों ने कारण आ जंगलों जमीननी नीचे डटाई गया। तेमनी उपर माटी जमा थई जवाथी ते दबाता गया। ऊंडे ने ऊंडे जवाने लीधे तेमना तापमान में पण वधारो थतो गयो। ऊंचा दबाण अने तापमान ने लीधे मृत वनस्पतिओ धीरे धीरे कोळसा में रूपांतर पामती गई। कोळसा में मुख्यत्वे कार्बन होय छे અને મૃત વનસ્પતિની કોલસામાં રૂપાંતરની જે ધીમી પ્રક્રિયા છે એને કાર્બોનાઇઝેશન કહેવાય છે। તો જે મૃત વનસ્પતિ છે એમાંથી કોલસો બનવામાં ઘણા બધા વર્ષો વયા જાય છે, બરાબર। આ બધા માટે જે નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારો છે એ ગીચ જંગલોવાળા હતા, અને કુદરતી આફતને કારણે જંગલો જે છે એના વૃક્ષો છે જમીનની નીચે ડટાવા લાગ્યા, ઉપર માટી જમા થવા લાગી, અને એના કારણે ઉપર માટીનું પડ થઈ ગયું, જમીનની અંદર ઊંડે ને ઊંડે એ દસ્તા અંદર દટાટા ગયા। એટલે શું થયું કે તાપમાનની અંદર એ વધારો થયો અને દબાણની અંદર એ વધારો થયો, એટલે ધીમે ધીમે એની અંદરની જે પ્રક્રિયા છે જમીનની એ મૃત વનસ્પતિમાંથી કોલસામાં રૂપાંતર થવા લાગી। કોલસો છે કાર્બનનું સ્વરૂપ છે, અને આ જે પ્રક્રિયા થઈ છે એ ધીમી પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહેવાય છે। પ્રશ્ન ચોથો આવે છે, ખાલી જગ્યા પૂરો, જેમાં ત્રણ ખાલી જગ્યા છે, ખાલી જગ્યા અને ખાલી જગ્યા અશ્મિ બળતણો છે, એમાં આવશે કોલસો પેટ્રોલિયમ ને કુદરતી વાયુ એ અશ્મિ બળતણો છે। બીજું છે, પેટ્રોલિયમમાંથી વિવિધ ઘટકોને અલગ કરવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે? તો પેટ્રોલિયમમાંથી વિવિધ ઘટકોને અલગ કરવાની પ્રક્રિયાને શુદ્ધિકરણ કહેવાય છે। ત્રીજું છે, ખાલી જગ્યા એ વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ છે? તો સીએનજી એ કોમ્પ્રેસ નેચરલ ગેસ સીએનજી એ વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ છે। ત્યાર પછી પ્રશ્ન પાંચમો છે, નીચેના વિધાનોમાં ખરા માટે ટી ઉપર અને ખોટા માટે એફ ઉપર રાઇટ કરો, બરાબર। ખરા ખોટા જોઈ લઈએ। પહેલું છે, અશ્મિ બળતણને પ્રયોગશાળામાં બનાવી શકાય છે? તો ખોટી વાત છે, અશ્મિ બળતણના જે ઘટકો છે એવા જ ઘટકો આપણે પ્રયોગશાળામાં નથી બનાવી શકતા, એટલે ખોટું છે, એટલે વિધાન એફ ઉપર રાઇટ કર્યું છે, ખોટું। બીજું છે, સીએનજી એ પેટ્રોલ કરતાં વધારે પ્રદૂષણ કરતું બળતણ છે? સીએનજી છે પેટ્રોલ કરતાં ઓછું પ્રદૂષણ કરે છે, આ પણ વિધાન ખોટું છે, એફ ઉપર રાઇટ કરો। ત્રીજું છે, કોક એ કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે? કોક છે એ કાર્બનનું લગભગ શુદ્ધ સ્વરૂપ છે, સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ કહી શકીએ, સાચું વિધાન છે, એટલે ટી ઉપર રાઇટ કરો। ચોથું છે, કોલ્ટાર એ વિવિધ પદાર્થોનું મિશ્રણ છે? તો કોલ્ટાર વિવિધ પદાર્થોનું મિશ્રણ છે, આ વાત સાચી છે, તો એમાં ટી ઉપર રાઇટ કરો। પાંચમું છે, એમાં કેરોસીન એ અશ્મિ બળતણ નથી, તો વિધાન ખોટું છે, એફ ઉપર રાઇટ કરો, અશ્મિ બળતણ છે કેરોસીન જેવી। પ્રશ્ન છઠ્ઠો આવે છે, શા માટે અશ્મિ બળતણ એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે તે સમજાવો? તમે જવાબ લખી શકીએ કે અશ્મિ બળતણ બનતા લાખો વર્ષો લાગ્યા છે, માનવીની વિવિધ પ્રવૃત્તિઓ માટે અશ્મિ બળતણનો બહોળો ઉપયોગ થાય છે, કુદરતમાં અશ્મિ બળતણોનો જથ્થો કેવો છે, મર્યાદિત છે, આ કારણે અશ્મિ બળતણ છે એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે, બરાબર। અશ્મિ બળતણ છે એ અત્યારે જેટલું છે એટલું જ આપણે વાપરી શકશું,
અને બનતા લાખો વર્ષો થઈ ગયા, એટલે બીજા પાછું અશ્મિ બળતણ બને તો પાછા બીજા વર્ષો લાખો વર્ષો જાય એ પહેલાં તો અશ્મિ બળતણ ખાલી થઈ જાય, બરાબર? એટલે મર્યાદિત જથ્થો છે અશ્મિ બળતણનો. સાતમો પ્રશ્ન આવે છે, કોકના ગુણધર્મો અને ઉપયોગો વર્ણવો. તો જવાબ લખી શકીએ કોકના ગુણધર્મો. પહેલું છે તે સખત છે, બીજું તે છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે, ત્રીજું તે કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે, તેમાં કાર્બનનું પ્રમાણ લગભગ 87%-89% જેટલું છે, ચોથું છે તે સળગે ત્યારે તેમાંથી ધુમાડો ઉત્પન્ન થતો નથી. પછી જવાબ લખી શકીએ આપણે કોકના ઉપયોગો છે, એમાં કોક છે એ પહેલું સ્ટીલના ઉત્પાદન માટે ઉપયોગ કરી શકીએ, બીજું કેટલીક ધાતુઓના નિષ્કર્ષણ એટલે કે ધાતુને છૂટી પાડવા માટે, નિષ્કર્ષણ કરવું એટલે છૂટું પાડવું, તો કેટલીક ધાતુના નિષ્કર્ષણમાં પણ તેનો ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર? કોક છે કાર્બનનું સ્વરૂપ છે. પ્રશ્ન આઠમો છે, પેટ્રોલિયમના નિર્માણની પ્રક્રિયા વર્ણવો. જવાબ લખી શકીએ કે સમુદ્રમાં રહેતા સજીવો દ્વારા પેટ્રોલિયમનું નિર્માણ થયું હતું. આ જીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહો સમુદ્રના તળિયે એકઠા થતા ગયા. તેઓ રેતી અને માટીના સ્તરોથી ઢંકાતા ગયા, તેમના સ્તર પર સ્તર થયા. આ પ્રક્રિયા લાખો વર્ષ સુધી ચાલતી રહી. હવાની ગેરહાજરીમાં તથા ઊંચ તાપમાન અને દબાણને કારણે દટાયેલા જે જીવોના અવશેષોનું જૈવ રાસાયણિક પ્રક્રિયાને લીધે પેટ્રોલિયમને કુદરતી વાયુમાં રૂપાંતર થયું અને પેટ્રોલિયમના સ્તર પર કુદરતી વાયુનો સ્તર જમા થયો. તો પેટ્રોલિયમની જે પ્રક્રિયા છે, આપણે જેમ વનસ્પતિનું કાર્બોનાઇઝેશન જોયું, એવી જ રીતના સમુદ્રમાં રહેતા જે સજીવો છે એના કારણે પેટ્રોલિયમ નિર્માણ થયું છે, કે આ જીવો જ્યારે છે એ મૃત થઈ ગયા છે, મરી ગયા છે, ત્યારે સમુદ્રના તળિયે એ એકઠા થતા ગયા. એમાં સમુદ્રની રેતી અને જે માટી છે એના ઉપર ઢંકાતી ગઈ અને એના સ્તર ઉપર માટીના સ્તર બીજા થઈ ગયા, અને લાખો વર્ષો પછી જમીનની પેટાળની ગરમી એટલે કે તાપમાન અને દબાણના કારણે એ દટાયેલા જે જીવો છે એના ધીમે ધીમે વિઘટન થયું, અવશેષોનું જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને લીધે એનું પેટ્રોલિયમમાં રૂપાંતર થઈ ગયું અને કુદરતી વાયુ બની ગયો, બરાબર? એમાં પેટ્રોલિયમનો સ્તર હોય એની ઉપર કુદરતી વાયુનો સ્તર જમા થયો, આ રીતના પેટ્રોલિયમનું નિર્માણ થયું. પ્રશ્ન નવમાં આવે છે, નીચેનું કોષ્ટક ભારતમાં 2004-2010 સુધીમાં ભારતની કુલ પાવર ટંકી દર્શાવે છે. આ માહિતીના આલેખ સ્વરૂપે દર્શાવો. વાય અક્ષ ઉપર વર્ષ મુજબ તંગીની ટકાવારીને તથા એક્સ અક્ષ ઉપર વર્ષને દર્શાવવાનું છે. તમે જોઈ શકો છો પહેલું છે એ વર્ષ 2004 છે, 7.8 ટંગી. તંગી કેટલી છે એ આપણે દર્શાવવાનું છે, તો વર્ષ અને પાવર પ્રમાણે આપણે દર્શાવવું પડશે. વર્ષ અને પાવર તંગીની ટકાવારીની માહિતી નીચેના આલેખમાં આપણે દર્શાવેલી છે, બરાબર? 2005 8.6, 2006 9, 2007 9.5, 2008 9.9, 2009 11.2, 2010 10. આ રીતના તંગીની ટકાવારીનું પ્રમાણ દર્શાવવાનું છે. તો તમે જોઈ શકો છો વર્ષ છે એ લખેલા છે આપણે એક શખ્સ ઉપર, 2004, 5, 6, 7, 8, 9, 10 એ રીતના દર્શાવી દેવાના. 0 પાવર ટંગીની ટકાવારી છે અહીંથી આપણે શરૂઆત કરશું, સીધી સ્ટાર્ટ 7 બરાબર, કારણ કે આપણી પાસે 7.8 ઓછામાં ઓછું ને 11.2 વધારેમાં વધારે છે, એટલે 7, 8, 9, 10, 11, 12 એની વચ્ચે બધા આવી જશે. તો પહેલું 2004 7.8 છે, તો 7 અને 8 વચ્ચે, બરાબર, જે ખાના આવે છે એમાં, તો કે આ એક ખાનાની અંદર 7.5 ફૂકશે, પછી 7.6, 7 અને 8 એટલે અહીંયા આવશે, પછી 8.6 એટલે અહીંયા 8.5 હોય વચ્ચેના ખાના 8 અને 9 વચ્ચે, એની જગ્યાએ 8.6 2005 છે, 2006 એ 9 એટલે અહીંયા 9 આવશે, 2007 અહીંયા 9.5 એટલે 2 વચ્ચેનું, 9 અને 10 વચ્ચેનું અહીં 9.5, 2009 11.2 એટલે અહીંયા 11 ઉપર અહીંયા 11.2 આવશે, અને 2010 અંદર 10 આવશે એટલે અહીંયા 10 આવશે. તો આ રીતના પાવર ટંગીની ટકાવારી છે એ પ્રમાણે એક શખ્સ ઉપર વર્ષ જોતું જવાનું અને ટકાવારી પ્રમાણે જોતી જવાની આડી એ પ્રમાણે દર્શાવી દેવાનું વાય અક્ષ ઉપર. અને અહીં આપણે 2 સેમી એ આપણે એક પાવર તંગીની ટકાવારી છે એ વધારી છે, બરાબર, 2 સેમી એ રીતના ઉપર લખી નાખવાનું પ્રમાણમાં આપ, એટલે પણ એ પણ આપણને ખ્યાલ આવી જાય. તો તમને ખ્યાલ આવી ગયો હશે હવે તો આલેખનો પણ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા સ્વાધ્યાયના પ્રશ્નો હતા. આવા અલગ અલગ વિડીયોઝ થકી તમારું જ્ઞાન પણ વધતું રહેશે, તો આવા વિડીયોઝ છે જોતા રહેજો. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, હજી ઘણા બીજા વિડીયોઝ છે એ પણ મૂકાવાના છે. તો સબસ્ક્રાઈબ કરેલું હોય તો ડાયરેક્ટ તમને એ જ્યારે મુકાય વિડીયો તેમની નોટિફિકેશન આવી જાય, નોટિફિકેશન દ્વારા તમને ખબર પડી જાય કે વિડીયો મુકાયેલ છે, તો તમે તાત્કાલિક ત્યારે જોઈ શકો છો. આ વિડીયોઝ છે જોતા રહેજો, બરાબર, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો, એના માટે પણ ઉપયોગી થશે. જોતા રહેજો આ વિડીયો,
પ્લેલિસ્ટની અંદર પણ ઘણા બધા વિડીયોઝ છે એવા, એ પણ ન જોયેલા હોય તો એ પણ તમે ઉપર જોઈ લેજો, વિડીયો સેક્શનમાં પણ ઘણા બધા વિડીયોઝ છે એ પણ જોઈ લેજો. થેન્ક યુ વેરી મચ, કાળજી રાખજો, ટેક કેર.